जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन एज्युकेशन में विद्यार्थी मित्रों आप सबनो हार्दिक स्वागत है। हूँ सावन अडवाणी, धोरण 7, विषय से आपणो गणित। आज रोजना आगळना लेक्चर में चेप्टर 1 नी पूर्व माहिती थी लाइन बेसिक माहिती थी बधुं आपणे स्टार्ट करेलुं हतुं विद्यार्थी मित्रों, અને ધીરે ધીરે આપણે સ્વાધ્યાય 1.1, 1.2, 1.3, 1.4 એ રીતે આપણે પૂર્ણાહુતિ બેઝ ઉપર આવેલા હતા 7-8ના વેકેશન પહેલા। ચેપ્ટર 1 પૂર્ણ કર્યા બાદ આપણે હવે ચેપ્ટર 2 ઉપર વિદ્યાર્થી મિત્રો આવવાનું છે, જે ચેપ્ટર 2 જેનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ। તો આ જે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યાથી આપણે પરિચિત છીએ। આગળના ચેપ્ટરની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યા કે જેમને n વડે દર્શાવીએ છીએ, અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, અને અસંખ્ય સુધી આપણે પ્રાકૃતિક સંખ્યાઓ મળતી હોય છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા પછી પૂર્ણ સંખ્યાથી પણ પરિચિત છીએ, જેમ કે 0 સૌથી નાની પૂર્ણ, પછી બધી પ્રાકૃતિક સંખ્યાઓનો એમાં સમાવેશ થાય છે 1, 2, 3, 4, 5, 6 અસંખ્ય સુધી। તો હવે આપણે ભણવાનું છે અપૂર્ણાંક સંખ્યાઓ વિશે। અપૂર્ણાંકમાં બે પ્રકારની સંખ્યા આવશે, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક। એ ધીરે ધીરે આગળ વધશું એમ આપણે શીખતું જવાનું છે વિદ્યાર્થી મિત્રો। આજ રોજ આપણે સ્ટાર્ટિંગની અંદર શીખેલા હતા સાદા સરવાળા બાદબાકી, અને પછી આપણે એમાં એમાં સમછેદી ને વિષમછેદી ના સરવાળા બાદબાકી શીખેલા હતા। તો આ સમછેદી ને વિષમછેદી શું છે વિદ્યાર્થી મિત્રો? વન ટાઈપ ઓફ એક અપૂર્ણાંક છે, અંશ અને છેદ। તો આપણે ચેપ્ટર 2 શરૂ કરતા પહેલા જેમાં એક ઉદાહરણ જોવાનું છે, આપણે આગળનું જે બધું છે એ બધું બેઝિક જ આપણે અત્યારે કામ લાગવાનું છે વિદ્યાર્થી મિત્રો, જે શીખ્યા છે એ। એટલે આજ રોજ આપણે સ્વાધ્યાય 2.1 પણ સ્ટાર્ટ પણ કરી દેવાનું રહેશે। પણ ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક વસ્તુ જોઈએ, ઉદાહરણ આપણે એકાદું જોઈશું, પછી ધીરે ધીરે આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો। ઉદાહરણ એવું છે, ચેપ્ટર નંબર 2 પેજ નંબર 29, કે 3/5 ના 5 સમ અપૂર્ણાંક લખો। તમને ખાલી જગ્યામાં પૂછ્યું હોય કે 10/12 ઉડાડો, તો આપણે ગણિતની ભાષામાં ખબર છે કે અંશ અને છેદ ના પહેલા તો અવયવ પાડી દેવાય, નાના નાના અવયવ, એટલે કે 2, 5, 10, 2, 6, 12 સરખે સરખા અવયવો ને દૂર કરીએ, એટલે કે 5/6। તો આને સાદી ભાષામાં આપણે કહીએ છીએ છેદ ઉડાડ્યા। તો હવે અહીંયા આપણે એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે 5 સમ અપૂર્ણાંક આપણે શોધવાના છે। તો પેલા 1, 2, 3, 4, 5 બધા વડે અંશ અને છેદમાં ગુણતા જઈએ, એટલે કે 3 × 1 કરીએ એટલે 3, એક અપૂર્ણાંક તો ઓલરેડી આપણે આપેલો જ છે, બીજા આપણે 4 શોધીએ, પણ આના 5 સમ અપૂર્ણાંક શોધવાના છે। એટલે આ તો છે જ, પણ એના સિવાયના બીજા 5, એટલે 2 થી ચાલુ કરીએ, 3 × 2 / 5 × 2, કે 6/10 આપેલો અપૂર્ણાંક। બીજું જોઈએ, હવે 3 નો વારો આવશે, 3 × 3 / 5 × 3 / 9 / 5 × 3 = 15 બીજો અપૂર્ણાંક। હવે ત્રીજો જોઈએ, હવે 4 નો વારો આવશે, 3 × 4 / 5 × 3 = 12 / 5 = 20 આ ત્રીજો। ચોથું, હવે 5 વડે વારો, 3 × 5 / 5 = 15 / 25, આ
આ ચોથો અને લાસ્ટ હવે છ વડે, ત્રણ ગુણ્યા છ, પાંચ ગુણ્યા છ, તો આના જેવા પાંચ સમ અપૂર્ણાંક શોધી લીધા છે વિદ્યાર્થી મિત્રો. તમે કોઈ પણ લઈ શકો છો, પાંચ લો, હું જો હવે અહીં એમ લઉં કે હાલો હવે છ પછી સાત નહીં, મારે દસ લેવા છે. જસ્ટ એક એક્ઝામ્પલ બતાવું, ઉપર જે લઉં છું સંખ્યા વડે ગુણાકાર કરું છું, નીચે પણ એ જ લેવાનું છે. હવે ખબર કેમ પડે કે આના જેવા જ છે, તો હવે આપણે છેદ ઉડાડીએ, એક આ સંખ્યા લઈએ, હાલો બાર ના છેદમાં વીસ, એના છેદ ઉડાડીએ એટલે કે બે છ બાર, બે દસ વીસ, એટલે બે બે તો ઉડી ગયા, એટલે છ ના છેદમાં દસ વધ્યા, તો હજી આના હા અવયવ પાડીએ, બે ગુણ્યા ત્રણ, બે ગુણ્યા પાંચ, બે બે ઉડ્યા, શું વધ્યું તો કે ત્રણ ના છેદમાં પાંચ. હવે આપણે આ લઈએ, હાલો ત્રીસ ના છેદમાં પચાસ, તો ઝીરો ઝીરો ઉડાડી દો, ત્રણ ના છેદમાં પાંચ. તમે આ કોઈ પણ સંખ્યાના જવાબ જે આવ્યા છે એના છેદ ઉડાડશો એટલે ત્રણ ના છેદમાં પાંચ તમારો જવાબ મળશે. આ તો ઉદાહરણ એક. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સ્વાધ્યાય 2.1 ઉપર આવીએ છીએ, જેમાં લસા લેતા આપણે આગળના ચેપ્ટર થી આપણે બેઝિક માહિતી શીખી ગયા છીએ, બરાબર છે? એકદમ સહેલું છે, કઈ અઘરું છે નહીં વિદ્યાર્થી મિત્રો. ગુણાકાર ખાસ અને છેદ ઉડાડતા અને લસા લેતા આવડશે, એટલે આપણે આ ચેપ્ટર એકદમ ઈઝી એટલે કે સહેલું પડશે અને લાગશે. તો સ્વાધ્યાય 2.1 દાખલો પહેલો, પ્રશ્ન પહેલાનો પહેલો, રકમ છે 2 - 3/5. તમને સૂચના આપેલી ન હોય ઘણી વખત વિદ્યાર્થી મિત્રો કે સરવાળા કરો કે બાદબાકી કરો, પણ આપણે નિશાની જોઈને એ વસ્તુ શીખવાની છે કે સરવાળાની નિશાની છે કે બાદબાકીની નિશાની છે. તો અહીંયા આપણે પ્રશ્નમાં એમ કહી દીધું છે, ચોપડીમાં કીધું, પણ પ્રશ્નની અંદર પેપરમાં એમ કહી દીધું કે ઉકેલો કે દાખલો ગણો, તમને આવી રીતના સ્પષ્ટ તમને કહી દીધું હોય. પણ હવે આપણે ખબર નથી કે અહીંયા બાદબાકીનો દાખલો છે, સરવાળાનો છે કે ભાગાકાર ગુણાકાર શેનો છે, પણ એ નિશાની જોઈને આપણે ખબર પડી જવી જોઈએ. 2 - 3/5 એટલે છે બાદબાકીનો દાખલો. હવે અહીંયા 2 ના છેદમાં કઈ છે નહીં, બરોબર, એટલે છેદમાં કઈ ન હોય તો શું હોય, એક તો હોય જ છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપને ખબર છે કે આ સમછેદીની બાદબાકીનો દાખલો નથી, વિષમછેદીનો છે, કેમ કે છેદ અલગ અલગ છે. એટલે પહેલા તો આપણે છેદ સરખા કરવા પડશે, છેદ સરખા કરતી વખતે આપણે પહેલા તો એમનો લસા લેવો જોશે. લસા તમને ડાયરેક્ટ લેતા શીખવાડેલો છે કે મોટી સંખ્યા છે એમનો ઘડિયો બોલવાનો છે, મોટી સંખ્યામાં કોણ છે તો કે પાંચ, પાંચ એક પાંચ, એકના ઘડિયામાં આવે આવે તો લસા કેટલો આપણો, લસા મળ્યો પાંચ. હવે આપણે છેદને સરખા કરીએ, 2 ના છેદમાં 1 ને જેટલા વડે 1 ને ગુણીએ છીએ લસા 5 લેવા માટે ઉપર એટલા વડે ગુણવાના, માઇનસ 3 ના છેદમાં 5 ને 1 વડે ગુણીએ તો ઉપર 1 વડે ગુણવાના. આગળ 2 ગુણ્યા 5 એટલે 10, છેદમાં 5 માઇનસ 3 ગુણ્યા 1 એટલે 3, છેદમાં 5. હવે આ સમછેદીની બાદબાકી થઈ ગઈ. હવે તો આપણે ખબર જ છે કે છેદ સરખા હોય તો અંશમાં જે પ્રોસેસ કરવાની હોય, પ્લસ હોય તો વત્તાની સરવાળા માટેની, અને માઇનસ હોય તો બાદબાકી ભાગ કરવાનું, એટલે કે 10 માંથી 3 જાય એટલે કે 7 વધે, મોટા પદ પ્લસ વાળા છે માટે 7 ના છેદમાં 5, આ પણ જવાબ તમારો ચાલે. અને મિશ્રમાં ફેરવવું હોય તો કે 5 - 5, 5 - 2 - 10 વધી જાય, એટલે 5 - 1 - 5, 5 માં કેટલા ઉમેરીએ તો 7 થાય 2, એટલે આ બંને જવાબ તમારા સાચા. તો આ હતો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન પહેલાનો પહેલો. હવે આપણે આવીએ બીજા દાખલા ઉપર. દાખલો બીજો, રકમ એવી છે 4 +
7/8 હવે અહીંયા છેદમાં કઈ છે નહીં એટલે આપણે એક તો કમ્પલસરી મૂકવાના છીએ હવે બે ના છેદ અલગ અલગ છે માટે આપણે પહેલા તો લસાઅ લેવો જોશે તો વિદ્યાર્થી મિત્રો લસાઅ આપણે મોટી સંખ્યા 8 એટલે કે 8 એક 8 એક ના ઘડિયામાં 8 આવે આવે છે માટે આપણો લસાઅ છે 8 આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 4 ના છેદમાં 1 ને 8 વડે ગુણીએ તો લસાઅ 8 મળે તો ઉપર 8 વડે ગુણવાના પ્લસ 7 ના છેદમાં 8 ને 1 વડે ગુણીએ તો લસાઅ 8 મળે તો ઉપર 1 વડે ગુણવાના આગળ વધીએ 8 * 4 એટલે કે 32 છેદમાં 1 * 8 એટલે 8 પ્લસ 7 * 1 એટલે 7 છેદમાં 8 સમછેદીના સરવાળા અંશની પ્રોસેસ કરી લેવાની 32 માં 7 નો ઉમેરો થાય એટલે કે 39 39 ના છેદમાં 8 આ જવાબ પણ ચાલશે અને મિશ્રમાં ફેરવવો હોય તો 8 એક 8 8 2 16 8 3 24 8 4 32 ને 8 5 40 વધી જાય એટલે કે 8 4 32 32 માં કેટલા ઉમેરીએ તો 39 થાય તો કે 7 તો કે 4 પૂર્ણાંક 7 ના છેદમાં 8 આ પણ જવાબ તમારો ચાલશે હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો છે ઈ આપણે HW ની અંદર કરવાનો રહેશે હવે આપણે ચોથા દાખલા ઉપર આવીએ છીએ આજ ના લેક્ચરમાં આપણો આ છેલ્લો દાખલો ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચર થી પાછું સ્ટાર્ટ કરવાનું છે પાંચમા દાખલાથી પેલો બીજો આપણે કર્યો ત્રીજો તમારો હોમવર્કમાં અને ચોથો પાછો હું તમને કરાવું છું આપણે વિદ્યાર્થી મિત્રો ચોથા દાખલાની રકમ છે 9/11 માઇનસ 4/15 બે સંખ્યા અલગ અલગ છે માટે વિષમછેદી છે એટલે કે આપણે પહેલા તો લસાઅ લેવો જોશે લસાઅ મોટી સંખ્યા 15 એકુ 15 11 ના ઘડિયામાં આવતું હોય તો એ લેવાનું 15 2 30 15 3 45 15 4 60 15 5 75 15 6 90 15 7 105 15 8 120 15 9 135 15 10 150 નથી આવતું 15 નો આખો ઘડિયો આપણે બોલેલો પણ 11 ના ઘડિયામાં નથી આવતું તો 15 * 11 કરીએ તો આપણે લસાઅ મળશે એમનો ગુણાકારનો જવાબ 165 11 ને 15 વડે ગુણશું તો 165 મળશે અને 15 ને 11 વડે ગુણીએ તો 165 એટલે આપણે લસાઅ આવશે 165 આગળ વધીએ 9/11 11 ને કેટલા વડે ગુણીએ તો 165 થાય તો કે 15 વડે તો ઉપર 15 વડે આગળ માઇનસ 4/15 ને 11 વડે ગુણીએ તો 165 તો ઉપર 11 વડે આગળ વધીએ 9/15 એટલે 15 9 135 છેદમાં 11/15 એટલે 165 લસાઅ મળી જાય છે માઇનસ 11/4 એટલે કે 44 છેદમાં 165 હવે આ સમછેદીની બાદબાકી બની ગઈ મોટામાંથી નાનું બાદ થશે 135 માંથી ને 44 બાદ કરીએ 5 માંથી 4 જાય તો 1 3 માંથી 4 ના જાય 10 કો 13 માંથી ને 4 જાય કેટલા વધે 9 તો કે 91/165 તો વિદ્યાર્થી મિત્રો આ આપણા ચોથા દાખલાનો જવાબ છે 91/165 તો આપણે સ્વાધ્યાય 2.1 સ્ટાર્ટ કરેલું જેમાં પહેલો બીજો દાખલો મેં કરાવેલો ત્રીજો તમને HW માં કરવાનો છે અને ચોથો દાખલો હવે પછીના નેક્સ્ટ લેક્ચર થી આપણે વિદ્યાર્થી મિત્રો પાંચમા દાખલાથી આગળ વધવાનું છે ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને મારા હેતથી જય સ્વામિનારાયણ